વિવાદોનું બીજું નામ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક બાબતમાં નવા નવા નિયમો બનાવતા જ રહે છે ગેરકાયદેસર બાંધકામો સામે પગલાં લેવાના પોકળ દાવા કરે છે અહીંના મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહોપાત્રા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે આવા બાંધકામોને છાવરવા બે બે વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ હજુ પણ બની રહ્યા છે ખુલ્લેઆમ આમ ગેરકાયદેસર બાંધકામો અને જેમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર અને આ જ ભ્રષ્ટાચારમાં સક્રિય ભાગ ભજવે છે ટીડીઓ વિભાગ ઓછામાં વધુ હોય તેમ ડેપ્યુટી મેયરે જ પોતાનું પાંચ માળનું બિલ્ડિંગ ગેરકાયદેસર બનાવી દીધું છે જેને તોડી પાડવામાં ન આવે તે માટે છે ગાંધીનગર સુધી ધમપછાડા કર્યા મહેસૂલ મંત્રીને પણ આ વિશે જણાવ્યું પરંતુ રાજ્ય સરકારે આ બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય લીધો આંગે ન્યૂઝ ઓનલાઈનના સંવાદદાતા પ્રકાશ રાવલે અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ગેરકાયદેસર બાંધકામો અંગે લડત ચલાવનાર રાજેશભાઈ સાથે વાતચીત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો હું પ્રકાશ રાવલ ન્યૂઝ ઓનલાઈન માં આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેર માં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોની લાંબી લણઝાર લાગી છે આ વંઝરમાં અમદાવાદ શહેર સતત ભીસાતું રહ્યું છે આ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગુજરાત સરકારે ખુદ બે વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો છે છતાં પણ આજે બી આવા બાંધકામો ચાલુ છે એટલી હદ વર્તી ગઈ છે કે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો જ્યાં હતા એક વખત તોડી નાખ્યા ત્યાં પાછી ફરીથી બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે આ તબક્કે અમદાવાદ શહેરમાં શું પરિસ્થિતિ જે અંગે તે આવો આપણે વાત કરીએ છીએ રાજેશ સોની સાથે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને ગેરકાયદેસર બાંધકામો સામે સતત ઝુંબેશ ચલાવી રહ્યા છે રાજેશભાઈ અમદાવાદ શહેરમાં લગભગ કોઈ વિસ્તાર એવો બાકી નથી કે ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ ન થયું હોય કોર્પોરેશન પાસે ટીડીઓ ખાતાની આટલી મોટી ફોજ છે એ લોકોને સવારે આખો દિવસ પેટ્રોલિંગ કરતા હોય છે એમના વિસ્તારમાં ફરતા હોય છે અને છતાં આટલા મોટા બિલ્ડિંગો ગેરકાયદેસર થઈ જાય જેની પાછળનું કારણ શું મૂળભૂત વાત એવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે બહુ મોટી ફોજ છે સરકારી અધિકારીઓ છે પણ આ મોટા ભાગના આમાં ટીડીઓ ખાતાના અધિકારીઓ ભ્રષ્ટ છે ગેરકાયદેસર બાંધકામ બાબતે અવારનવાર અમારા લોકો દ્વારા અમે લોકોએ પણ ઝુંબેશ ઉઠાવી છે પૂરતે પૂરતું ધ્યાન અધિકારીઓને હોય છે આ વાત તો છોડો સરકારી જમીનો ઉપર જે કરોડો રૂપિયાની સરકારી જમીનો એની ઉપર પણ ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે આમાં માત્ર ને માત્ર તંત્રની મિલીભગત અને ભ્રષ્ટ અધિકારીઓનો સહકાર એના કારણે થઈને જ આ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને ફળી ફૂલી રહ્યા છે વચ્ચે તો હમણાં એવો કિસ્સો બહાર આવ્યો છે કે ભાઈ જે ગેરકાયદેસર બાંધકામ કોર્પોરેશને તોડી નાખ્યા હતા ત્યાં પાછા ફરીથી બંધાઈ ગયા છે વાત સાચી છે હા બિલકુલ સાચી છે પણ મ્યુનિસિપલ કમિશનરે જેટલી ફાઇલો મંગાવી છે તેનાથી અનેક ગેરકાયદેસર બાંધકામો તૂટ્યા છે અને અનેક ગેરકાયદેસર બાંધકામ એના પછી બની ગયા છે જે તૂટ્યા છે એનાથી ચાર ગણા બાંધકામ એ જગ્યા ઉપર બની ગયા છે એટલે એવું કહેવાય કે મ્યુનિસિપલ તંત્રમાં નિષ્ફળ ગયું કમિશનર પોતે નિષ્ફળ ગયા છે એવું કઈ શકાય કંટ્રોલ નથી કરી શક્યા એમ જે બિલકુલ સાચી વાત છે મ્યુનિસિપલ કમિશનર પોતે અને ના કરી કંટ્રોલ નથી કરી શક્યા સરકારે બે વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવે છે ગેરકાયદેસર બાંધકામ કરવા ત્રીજી વાર પડશે તમને લાગે છે તંત્રએ બે વખત ગેર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યો પરંતુ બે બે વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો સરેરામ નિષ્ફળ ગયો એ નિષ્ફળ જવાની પાછળનું કારણ માત્ર મૂળભૂત કારણ એક જ છે કે આ ગેરકાયદેસર બાંધકામ બિનરૂકટોક થઈ રહ્યા છે જ્યારે ગેરકાયદેસર બાંધકામ બિનરૂકટોક થઈ રહ્યા હોય તો સામાન્ય પ્રજાને તો ઇમ્પેક્ટ ફી હકીકતમાં શું ફાયદાકારક કરી શકે એ જ નોલેજ નથી હોતું તો સરકારની આ સ્કીમ ક્યાંથી સક્સેસફુલ જવાની એવું લાગે છે અમુક ચોક્કસ તત્વો જ છે કે જે આ ગેરકાયદેસર બાંધકામોનો ધંધો જ કરતા હોય કાયદેસર કામ જ આ કરવું જી હા જી હા ચોક્કસપણે આ ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા બધા બિલ્ડરો પ્રોપર બિલ્ડરો જ છે આની અંદર કોઈ સામાન્ય નાગરિક જઈને પોતાનું મોટી મોટી સ્કીમો નથી બનાવતા ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા બિલ્ડરો જ છે અને ધારો કે હમણાં કોર્પોરેશને કાયદો કર્યો કે ભાઈ દરેક બિલ્ડરે પોતાની સ્કીમની બહાર એક પાટિયું બારવું કે હવે આ તારીખે પ્લાન પાસ થયા છે આ તારીખે એને મળેલું છે આ તારીખે આ મળેલું છે તો એ નિયમનું બી પાલન થાય છે ખરું ના ના એ નિયમનું પણ કોઈ પાલન નથી થતું સરકારી તંત્ર જે પ્લાન પાસ થયેલી જે સ્કીમો છે મોટા મોટા ફ્લેટો બને છે આ તે જે કાયદેસર પ્લાન મંજૂર કરાવડાવીને પણ જે લોકો સ્કીમ બનાવી રહ્યા એ લોકો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદાઓનું પાલન નથી કરતા સિત્તેર ટકા એસી ટકા સ્કીમો જ્યાં પણ બની રહી છે હવે સમય એવો આવી ગયો છે કે માત્ર ટીડીઓ વિભાગમાં એક કમિશનર નહીં બદલે હું તો એવું સમજુ છું કે આખી આખી એનું સર્ક્યુલર અલગ બનાવી સર્ક્યુલર કરી દરેક ઝોન વાઇઝ અલગ ડેપ્યુટી કમિશનરની નિમુક્તિ કરવી જોઈએ જે જોન વાઇઝ જે રીતે સેન્ટ્રલ ડેમોલેશન સોલ સેલ એક મ્યુનિસિપલ કમિશનરે બનાવ્યું જે હાથથી વધુ ગેરકાયદેસર બાંધકામોને કંટ્રોલ કરે છે એ રીતે હવે જોન વાઇઝ સેન્ટ્રલ ડેમોલેશન સોલ બનાવવા જોઈએ કે જે લોકો માત્ર ગેરકાયદેસર બાંધકામ તોડવાનું જ કામ કરે મિત્રો આપણી સાથે હતા રાજેશ સોની એમની સાથેના ચર્ચાના અંશો તમે જાણ્યા છે જોઈએ હવે કોર્પોરેશનનું તંત્ર કેટલું સફળ નિવડે છે આ અંગે કાર્યવાહી કરવામાં શહેરની દરેક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોની વણઝાર છે અને તંત્રનું એક સક્રિય ગ્રુપ ભાગ ભજવતું હોય તેવું લાગી રહ્યું છે આ તંત્રની રાજરમતમાં ભોગવવું તો પડે છે સામાન્ય પ્રજાને જ